हेलो फ्रेंड्स, मायसेल्फ सागर एम मकवाणा, LME VB पॉलिटेक्निक नवसारी। इन दिस लेक्चर वी विल स्टडी JIT जस्ट इन टाइम एंड री इंजीनियरिंग। आ लेक्चर में आपने JIT जस्ट इन टाइम और री इंजीनियरिंग टॉपिक सीखीशू। तो शुरुआत करिए आपने जस्ट इन टाइम थी। जस्ट इन टाइम इज एब्रेविएटेड एंड नोन एज JIT is the reflection of Japanese thinking. It is linked with inventory control. According to JIT, for production keeping inventory of material and components, there is purchased as and when needed. Okay? For production, so that inventory capital investment does not require, and the arrangement for storage also not required. Just in time શું છે? Just in time ને ટૂંકમાં JIT કહેવાય છે, એક જાપાની વિચારધારાનું પરિણામ છે, ઇન્વેન્ટરી કંટ્રોલ સાથે સંકળાયેલી આ વિચારધારા છે। પ્રોડક્ટની ઉત્પાદન પ્રક્રિયામાં મટીરિયલ અને કમ્પોનન્ટ્સની ઇન્વેન્ટરી રાખવાને બદલે ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે જરૂર હોય તે જ વખતે મટીરિયલ અને કમ્પોનન્ટની ખરીદી કરવી, કે જેથી ઇન્વેન્ટરીમાં મૂડીરોકાણ કરવું પડે નહીં તથા તેના સંગ્રહની વ્યવસ્થા પણ કરવી પડે નહીં। આથી ઉત્પાદન ખર્ચને ઘટાડી શકાય છે। આ પદ્ધતિની સફળતાનો આધાર મટીરિયલ અને કમ્પોનન્ટ્સના સપ્લાયરો પર રહે છે। સપ્લાયરો વિશ્વાસપાત્ર હોય ત્યારે જ આ પદ્ધતિ સફળ થાય છે। ઉત્પાદન પ્રક્રિયાની શરૂઆત પહેલાં અમુક કલાક કે એક દિવસ પહેલાં જ મટીરિયલ અને કમ્પોનન્ટ સપ્લાયરો પૂરા પાડશે તેવી ગણતરી કરી આ પદ્ધતિનો અમલનો વિચાર કરી શકાય છે। ઓકે, સો આ જ કીધું છે કે ડ્યુ ટુ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન કેન બી રિડ્યુસ, ધ સક્સેસ ઓફ ધીસ મેથડ ઇઝ બેઝડ ઓન સપ્લાયર ઓફ મટીરિયલ એન્ડ કમ્પોનન્ટ્સ। ઇફ ધ સપ્લાયર પ્રમોટ એન્ડ રિલાયબલ ધેન એન્ડ ધેન ધીસ મેથડ કેન બી સક્સેસ। ધીસ મેથડ કેન બી બોટ ફોર એડોપ્શન ઇફ ધ સપ્લાયર વિલ સપ્લાય ધ મટીરિયલ એન્ડ કમ્પોનન્ટ્સ બિફોર સમ અવર્સ ઓર બિફોર વન ડે ફોર ઇટ્સ એક્ચ્યુઅલ નીડ। ટૂંકમાં સપ્લાયર ભરોસાપાત્ર હોવો જોઈએ, વિશ્વાસપાત્ર હોય ત્યારે જ આ મેથડ સફળ થાય છે। કારણ કે જ્યારે જોઈએ ત્યારે મટીરિયલ અને કમ્પોનન્ટ્સ સપ્લાયર પૂરા પાડવો જોઈએ સપ્લાયર। ઓકે, ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન JIT ઓર ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ ટુ મેક ઇકોનોમિકલ પ્રોડક્ટ ડિઝાઇન। પ્રોડક્ટની ડિઝાઇન ઇકોનોમિકલ બનાવવી। સેકન્ડ, ટુ એટેમ્પ્ટ ફોર ઇન્ક્રીઝિંગ એક્યુરેસી ઓફ ઇન્ફોર્મેશન્સ રિલેટેડ ટુ ધ રિઝલ્ટ્સ, પરિણામો અંગેની માહિતીની એક્યુરેસી વધારવાના પ્રયત્નો કરવા। ટુ રિડ્યુસ ઇન્વેન્ટરી કોસ્ટ, ઇન્વેન્ટરી ખર્ચમાં ઘટાડો કરવો। ટુ મેક કન્ટિન્યુઅસ ઇફોર્ટ્સ ઓફ ઇમ્પ્રુવિંગ ક્વોલિટી, ગુણવત્તા સુધારવાના સતત પ્રયત્નો કરવા। ટુ રિડ્યુસ પેપરવર્ક ઘટાડવું। સિક્સ, ફોર ઓપ્ટેનિંગ ઇઝી ફ્લો મેન્યુફેક્ચરિંગ ટુ સિમ્પ્લિફાય પ્લાન્ટ લેઆઉટને સરળ બનાવી ફ્લો મેન્યુફેક્ચરની સરળતા મેળવવી। ટુ મેક એરેન્જમેન્ટ ઓફ ઇન્ક્લુડિંગ વર્કર્સ ઇન ક્વોલિટી મેન્ટેનન્સ, કારીગરોને ગુણવત્તા જાળવણીમાં સંપૂર્ણ સહભાગી થાય તેવી યોજનાઓ બનાવી। એન્ડ લાસ્ટ, ટુ એરેન્જ દેટ સપ્લાયર્સ શુડ સપ્લાય મટીરિયલ એન્ડ કમ્પોનન્ટ્સ વેન ડિમાન્ડેડ। એવી ગણતરી પ્રમાણે સમયસર મટીરિયલ અને કમ્પોનન્ટ સપ્લાયરો પૂરા પાડે તેવી વ્યવસ્થા ગોઠવવી। તો આટલા છે ઓબ્જેક્ટિવ્સ કહો કે એને અસર કરતા પરિબળો કહો જસ્ટ ઇન ટાઈમના। ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ રી એન્જિનિયરિંગ ટુ ક્રિએટ રી ડિઝાઇન હેવિંગ કમ્પ્લીટ એન્ડ બેઝિક ચેન્જીસ ઇન પ્રિવેલિંગ ડિઝાઇન ઓફ પ્રોડક્ટ ફોર ઓલ ધ બિઝનેસ એક્ટિવિટીઝ ફોર ગેટિંગ બેઝિક ચેન્જીસ ધ ટેકનિક યુઝડ ઇઝ કોલ્ડ રી એન્જિનિયરિંગ। ઓકે, દરેક ધંધાકીય પ્રવૃત્તિમાં મૂળભૂત ફેરવિચારણા કરીને પ્રોડક્ટની ડિઝાઇનમાં સંપૂર્ણ અને મૂળભૂત ફેરફારવાળી ફેર ડિઝાઇન કરવાની તરકીબને રી એન્જિનિયરિંગ કહેવાય છે। ઓલ ધ એસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ એક્ટિવિટીઝ આર ચેન્જ બાય રી એન્જિનિયરિંગ, ધ પ્રોડક્શન પ્રોસેસ, વર્ક ઓફ ઓપરેટર, મેનેજમેન્ટ સિસ્ટમ, ઓલ્ડ બિલીફ્સ, સિસ્ટમ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ આર ચેન્જ બાય રી એન્જિનિયરિંગ। The main tool of the re-engineering is to effect changes with open mind. Therefore, re-engineering is called creative activity.
However, its results and output are uncertain in terms of and kind of and how much they will be obtained. रीएंजीनियरिंग की तरकीब धंधाकीय प्रवृत्ति में तमाम पासाओ जेवा के उत्पादन प्रक्रिया कारीगरों कार्य संचालन पद्धति जूनी मान्यताओं पद्धति और ऑर्गेनाइजेशन स्ट्रक्चर वगैरह में फेरफारों करवामां आवे छे। खुल्ला मन थी फेरफारों करवा ए रीएंजीनियरिंग मुख्य टूल है। आथी रीएंजीनियरिंग ने सर्जनात्मक प्रवृत्ति पण कहेवाय छे, क्रिएटिव एक्टिविटी। तेम छतां तेना परिणामों अने आउटपुट केवुं अने केटलुं मळशे ते अनिश्चित होय छे। बेसिक स्टेप्स ऑफ रीएंजीनियरिंग। फर्स्ट, टू डिफाइन द ऑब्जेक्टिव्स फॉर चेंजिस, फेरफार माटेना ऑब्जेक्टिव डिफाइन करवा। टू एनालाइज द प्रोडक्शन प्रोसेस, उत्पादन प्रक्रियाओं विश्लेषण करवू। थर्ड, टू फाइंड आउट ऑल्टरनेटिव एंड स्पीडी प्रोसेस, उत्पादन माटे पर्याय अने झड़पी प्रक्रिया शोधी काढ़वी। फोर्थ, टू इम्प्लिमेंट न्यूली फाउंड प्रोसेस और मेथड ऑफ और प्रोसिजर, पर्याय रूपे शोधवामां आवेली नवी प्रक्रिया के पद्धतिनो अमल करवो। एंड लास्ट, टू स्पीड अप प्रोडक्शन वर्क बाय मेकिंग बेसिक चेन्जिस इन डिजाइन फील्ड, डिजाइन क्षेत्र में मूलभूत सुधारा करी उत्पादन कार्य झड़पी बनाव। आ छे रीएंजीनियरिंग ना बेसिक स्टेप्स। बिजनेस प्रोसेस रीएंजीनियरिंग, अहींया तमे बेसिक बिजनेस प्रोसेस ऑफ रीएंजीनियरिंग एक चार्ट द्वारा जोई सको छो के जेमां दरेक उद्योगों उत्पादन की प्रवृत्ति आज री एक्जामीन करवा लाग्या छे। दरेक बिजनेस में बधा ज री एक्जामीन करे छे, कारण के तेओ पोतानी प्रोडक्शन एक्टिविटी नी झड़प वधारवी इच्छे छे। हवे बिजनेस प्रोसेस रीएंजीनियरिंग ने टेक्निक विकसावामां आवी छे, जेना वडे उद्योगों पोतानी उत्पादन प्रवृत्ति माटेनी नवी डिजाइन करवा लाग्या छे। नवी डिजाइन करी उत्पादन प्रवृत्ति ने झड़पी बनावानो तेओनो प्रयास होय छे। रीएंजीनियरिंगनी तरकीब तेमना प्रयासमां तेओने सफलता प्राप्त करावे छे। झड़पी प्रवृत्तिओनी जरूरियात आजे उत्पादन कार्यना उद्योगोथी मांडी ने हाई टेक्नोलॉजी धरावता उद्योगो पण समझीने अमल करे छे। ओके, आ बिजनेस प्रोसेस छे रीएंजीनियरिंगनो। दरेक प्रोसेसने रीएक्जामिन करवामां आवे छे। ओके, इम्प्लिमेंट द न्यू प्रोसेस, मेक न्यू प्रोसेस, इवेल्युएट द न्यू प्रोसेस, नवी प्रोसेस इवेल्युएट करवी, ऑनगोइंग कंटीन्युअस इम्प्रूवमेंट, डेवलप विजन, अंडरस्टेन्ड एक्जिस्टिंग प्रोसिजर, आइडेंटिफाई प्रोसेस फॉर रीडिजाइन एंड आइडेंटिफाई चेन्जर। टूंक में कंटीन्युअस इफोर्ट करी अने कई रीतना इम्प्लिमेंटेशन लावी शकाय नवी प्रोसेस में, ए मेन कार्य छे री एंजीनियरिंग। सो आ छे कॉन्सेप्ट ऑफ री एंजीनियरिंग। तो आपणे आजे बे मुद्दा जोया, जेआईटी जस्ट इन टाइम एंड री एंजीनियरिंग। आई होप यू अंडरस्टेन्ड बोथ दीस टॉपिक्स। थैंक